નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત દુનિયાના તમામ ખેડૂત મિત્રોનું હું અજય આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના સમાચાર તમામ ખેડૂત મિત્રોએ જાણવા જરૂરી છે કારણ કે મિત્રો આજે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો જે જે મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું ઘંટડીનું બટન દબાવી દેજો જેથી સૌથી પહેલાં તમારા સુધી વિડીયો પહોંચી જાય તો મિત્રો સૌથી પહેલાં સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો બનાસ ડેરી દ્વારા ખેડૂતો માટે નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે મિત્રો ખેડૂતોનો ઉપયોગી થાય તે માટે નવી ટેકનોલોજી શરૂઆત કરવામાં આવી છે તો મિત્રો બનાસ ડેરી અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા તાલુકાના મોટા ગામે મિત્રો દૂધ અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો આ નિમિત્તે બનાસ ડેરી દ્વારા ખેડૂતોને માટે નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે તો મિત્રો કઈ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે તેની વાત તમને કરી દઉં તો મિત્રો તમે જોતા જોઉં છો કે હાલમાં ગામડાઓની અંદર બહેનો જે છે એ હાથથી છાણ ઉઠાવતી હોય છે મિત્રો ગાય અને ભેંસના છાણ મિત્રો હાથથી ઉઠાવતી હોય છે તેને ધ્યાને રાખીને મિત્રો બનાસ ડેરી અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા એક નવી ટેકનોલોજીની શરૂઆત કરવામાં આવી છે જે મિત્રો બનાસની બહેનો ગોબરને હાથથી ઉપાડે છે મિત્રો હવે આ ગોબરને ઉઠાવવા માટે એક રોબોટ તૈયાર કરવામાં આવશે મિત્રો આ રોબોટ મિત્રો છાણને ઉઠાવી દેશે અને મિત્રો છાણને એકઠું પણ કહેશે જેથી મિત્રો બહેનોને હાથ બગાડવા નહીં પડે અને મિત્રો આ સાથે બનાસ ડેરીએ પ્રતિ કિલો છાણનો જે એક રૂપિયો આપે છે તેને પણ ભાવ વધારો કરી આપવામાં આવશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો બનાસ ડેરી દ્વારા બીજી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે મિત્રો આ ટેકનોલોજીની અંદર જે પશુપાલકો છે તેમના માટે વિકસાવવામાં આવી છે મિત્રો પશુપાલકોએ દૂધ ભરાવા માટે છેક દૂધ મંડળીએ ધક્કો ખાવો પડતો હોય છે મિત્રો આને ધ્યાને રાખીને એક નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે મિત્રો આ ટેકનોલોજી છે ડ્રોન ટેકનોલોજી મિત્રો પશુપાલકો ડ્રોન દ્વારા આમ ખેડૂતો માટે બે નવી ટેકનોલોજી વિકસાવવાનો બનાસ ડેરી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં હવે પૈસા આવી જશે મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો ગુજરાત હાઈકોર્ટે ખૂબ જ સરસ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે જેમાં મિત્રો યુનિવર્સલ સોપો કંપની પાસેથી જે પણ ખેડૂત મિત્રો પાક વીમો લીધો છે તેમણે મિત્રો હજી સુધી સહાયની જાહેરાત એટલે કે સબસિડીની જાહેરાત કરવામાં નથી આવી તો મિત્રો તેવા ખેડૂત મિત્રોને હવે રાહતના સમાચાર આવી ગયા છે મિત્રો તેવા ખેડૂતોના ખાતામાં હવે ચાર અઠવાડિયામાં પૈસા જમા કરી દેવામાં આવશે જ્યાં મિત્રો કારણ કે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને મોટી ફટકાર લગાવી છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકારે યુનિવર્સલ સોપો કંપનીને ચાર અઠવાડિયામાં જે સબસિડીની રકમ છે તે ચૂકવવાની રહેશે અને આ યુનિવર્સલ સોપો કંપનીએ જે સરકાર પાસેથી સબસિડીની રકમ આવે તે મિત્રો એક અઠવાડિયાની અંદર ખેડૂતોને આપવાની રહેશે એટલે કે મિત્રો કંપનીને સબસિડીની રકમ જમા કરવા માટે ગુજરાત સરકારને ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે મિત્રો જ્યારે આ સહાયની રકમ કંપનીને આપી દેવામાં આવે ત્યારથી મિત્રો એક અઠવાડિયાનો સમય કંપનીને આપ્યો છે કે મિત્રો એક અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતામાં સબસીડીની રકમ જમા કરી દેવામાં આવે એટલે ચાર ને એમ પાંચ અઠવાડિયાની અંદર મિત્રો ખેડૂતોના ખાતામાં પૈસાની રકમ જમા કરી દેવામાં આવશે તેવો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો ખાસ ચોખવટ એ પણ કરવામાં આવી છે કે આખા ગુજરાતના ખેડૂતોને આ લાગુ પડવાનું નથી એટલે કે આખા ગુજરાતના ખેડૂતોને આ સહાયની રકમ મળવાપાત્ર નથી જે ખેડૂત મિત્રોએ યુનિવર્સલ સોમો કંપની પાસેથી પાક વીમો લીધો છે તેવા ખેડૂત મિત્રોને જ આ સહાયના પૈસા જમા કરી દેવામાં આવશે તો જે જે ખેડૂત મિત્રોએ યુનિવર્સલ સોપો કંપની પાસેથી પાક વીમો લીધો છે તેવા તમામ ખેડૂતોને ચાર અઠવાડિયાની અંદર ખાતામાં પૈસા જમા કરી દેવામાં આવશે તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ખેડૂતો આખું વર્ષ મહેનત કરતા હોય છે તેમ છતાં તેને સારા એવા ભાવ મળતા નથી ત્યારે મિત્રો વેપારીઓની મિલીભગતને કારણે ક્યાંક ને ક્યાંક મિત્રો ખેડૂતોને સારા એવા ભાવ આવવા દેતા નથી તો મિત્રો જો ખેડૂતો એક બની જાય ખેડૂતો એકતા જાળવે તો વેપારીઓની મિલીભગતને તોડી પાડશે અને મિત્રો ખેડૂતોને સારા એવા ભાવ પણ મળી શકે છે મિત્રો ત્યારે મિત્રો સુત્રાપાડાના લોઢવા ગામના ખેડૂતોએ આવું જ કંઈક કરીને બતાવ્યું છે તો આપણે જાતે જ આપણે ભાવ પણ નક્કી કરવાનો રહેશે આપણા ભાવે આપણે પાક વેચવાનો રહેશે મિત્રો સુત્રાપાડાના લોઢવા ગામના ખેડૂતોએ મગફળીનો પાક ઘરમાં આવે તે પહેલા જ એક મીટિંગ કરી હતી અને મિત્રો આ મિટિંગની અંદર નક્કી કરવામાં આવ્યું છે કે આપણે મગફળી કેટલા ભાવે વેચવી જોઈએ જેમાં મિત્રો ધરતીપુત્રે નક્કી કર્યું છે કે એક ખાંડી એટલે કે ચારસો કિલો મગફળીના સત્યાવીસ હજાર ભાવ રાખવામાં આવશે એટલે કે મિત્રો ચારસો કિલો એટલે કે વીસ કિલોના 1350 પચાસ રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા છે અને મિત્રો તમામ ખેડૂત મિત્રો ગામના જેટલા પણ ખેડૂત મિત્રો છે તેને પણ કહી દેવામાં આવ્યું છે કે મગફળીમાં જેટલા પણ ખેડૂત મિત્રો હોય તેના ગામે આપણા ગામમાંથી કોઈએ ભાવ આપવાનો નથી વેપારીઓને પણ કહી દીધું છે કે સત્યાવીસ હજારથી નીચા ભાવે કોઈ પણ વેપારી અમારા ગામની અંદર ઘૂસતા પણ નહીં તો મિત્રો ખેડૂતોએ એકતા બતાવી છે જેના કારણે આવા ખેડૂતોના ભાવ સારા એવા વેચાશે સારા એવા ભાવે વેચાશે તેવી મિત્રો લાગી રહ્યું છે મિત્રો આવી રીતના ગુજરાતના પણ ખેડૂત મિત્રો જો એકતા દાખવે મિત્રો એક બની જાય તો મિત્રો આવા ખેડૂત મિત્રોના પણ સારા એવા ભાવ મળે તેવી શક્યતા દેખાય છે મિત્રો આવા વેપારીઓ જે મિલીભગત કરતા હોય છે તેવા વેપારીઓને તોડી પાડવા માટે ખેડૂતોએ એકતા રાખવી જરૂરી છે અને એક બનીને પોતાના પાકનો ભાવ પોતાએ જ નક્કી કરવો એક સારો એવો નિર્ણય બની રહેશે તો મિત્રો ગુજરાતના પણ ખેડૂત મિત્રોએ આવું સ્લોગન વાપરવું જોઈએ આપણો પાક આપણો ભાવ એટલે કે આપણો પાક છે તો આપણે જ ભાવ નક્કી કરવો પડશે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે જે અલગ અલગ યોજનાઓ ચલાવવામાં આવી છે જેમાં મિત્રો સિલાઈ મશીનની યોજના માનવ ગરિમા યોજના બ્યુટી પાર્લરની યોજના ડ્રેસ ડ્રેસિંગની યોજના મોબાઈલ રિપેરિંગની કીટ આ તમામ સાધનો માટે જે સહાયનું ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી હતી તેના માટે મિત્રો હવે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરી દેવામાં આવશે મિત્રો આ ગરીબ કલ્યાણ મેળાની અંદર જે પણ તમે સહાયના ફોર્મ ભર્યા છે આ સહાયની માટે જે પણ સાધનો છે તેનું વિતરણ કરવામાં આવે છે તો મિત્રો આ ગરીબ કલ્યાણ મેળો આ વખતે તેરમો યોજાવાનો છે તો તેરમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન મિત્રો આવનારી ચૌદ અને પંદર ઓક્ટોમ્બરના રોજ શરૂ પણ થઈ જવાનું છે અને મિત્રો આવી રીતે ગુજરાતમાં કુલ તેત્રીસ જિલ્લામાં સાડત્રીસ જેટલા મેળાઓ યોજાવાના છે જેમાં મિત્રો બે મેળાનું આયોજન ચૌદ અને પંદરની તારીખે કરી પણ દેવામાં આવ્યું છે જેમાં મિત્રો ચૌદ તારીખે તાપી જિલ્લાની અંદર અને પંદર તારીખે ગીર સોમનાથ જિલ્લાની અંદર મેળાનું આયોજન કરવામાં આવું છે તો તમામ યોજનાની અંદર જેટલા પણ ખેડૂત મિત્રોએ ફોર્મ ભર્યા છે તેમાં જો તમારા ફોર્મ પાસ થઈ ગયા છે તો મિત્રો તમને ગરીબ કલ્યાણ મેળાની અંદર તમને સાધન આપવામાં આવશે જેમાં મિત્રો અત્યારે જે તાપી જિલ્લાના ખેડૂત મિત્રો છે તેના ચૌદ ઓક્ટોમ્બરના રોજ અને ગીર સોમનાથના ખેડૂત મિત્રો છે તેને પંદર ઓક્ટોમ્બરના રોજ આ સહાય મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો જે પણ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરમાં બોરવેલ ખોદો હોય તો તેના માટે સરકારે સહાયની જાહેરાત કરી છે મિત્રો સરકાર દ્વારા એક નવી યોજના અમલમાં લાવી છે જેમાં ખેડૂતોને બોરવેલ ખોદવા પંપ સેટ લગાડવા કે વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે મિત્રો આની અંદર કેટલી સહાય મળશે તેની વાત કર દઉં તો બોરવેલ ખોદવા માટે મિત્રો જેટલો પણ ખર્ચ થશે તેના તમને પચાસ ટકાની સહાય કરવામાં આવશે અને મિત્રો વધુમાં વધુ તમને પચીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર તો જે પણ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરની અંદર બોરવેલ ખોદો હોય તો મિત્રો અત્યારે જ આ ખેડૂત પોર્ટલ પર જઈને ફોર્મ ભરી દેજો અને મિત્રો છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છે પંદર દસ બે હાજર બાવીસ તો વહેલી તકે મિત્રો ફોર્મ ભરી દેજો ત્યાં પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે મિત્રો જે મિત્રો રેશન કાર્ડ ધારકોની અંદર મફત રાશન લે છે મિત્રો મફત રાશન યોજનાનો આ છેલ્લો મહિનો હતો આ મહિના પછી તમને મફત રાશન યોજના મળવાપાત્ર નહોતું ત્યાર મિત્રો કેન્દ્ર સરકારે એક જાહેરાત કરી છે તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મિત્રો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે મફત રાશન યોજના એટલે કે મફત રાશન આપવામાં આવે છે તો મિત્રો આ મફત રાશન યોજનાને વધુ ત્રણ મહિના સુધી લંબાવી દેવામાં આવી છે જેથી મિત્રો જેટલા પણ રાશન કાર્ડ ધારકો છે રાશન કાર્ડ ધારકો છે તેને મિત્રો વધુ ત્રણ મહિના સુધી મફત રાશન આપવામાં આવશે તો મિત્રો કાર્ડ ધારકો માટે મોટા રાહતના સમાચાર આવી ગયા છે

જટકા મશીન મશીનથી છુટકારો રોજ અને ભૂંડ ભગાડો એકદમ સાચા અને સસ્તા ભાવે ઓટોમેટિક અને આધુનિક સુવિધાઓથી સજ્જ અને સરકાર માન્ય સ્વાતી જટકા મશીન વધુ માહિતી માટે અમારો આગળનો વિડીયો જુઓ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો નેવ નવ્વાણું પંચાણું જીરો સાત એકત્રીસ આ નંબર ઉપર અત્યારે જ કોલ કરો ખેડૂતોનો વિશ્વાસ ખેડૂતોનો ભરોસો સ્વાતી જટકા મશીન